આપણા દેશમાં રોડ રસ્તા વધી રહ્યા છે, રોડ રસ્તા ઉપર વાહનો વધી રહ્યા છે, વાહનો વધે એના લીધે અકસ્માત પણ વધી રહ્યા છે. હવે આ કોઈપણ વ્યક્તિનો અકસ્માત થાય છે ને, એવા સંજોગોમાં એમને જો ઈજા પહોંચે છે તો માની લો એમને અગર પહેલા કલાકમાં પ્રોપર ઇમરજન્સી હેલ્પ, ઇમરજન્સી સારવાર મળી રહે ને તો એ વ્યક્તિનો જીવ ગુમાવવાનો ચાન્સ 50% ઓછો થઈ જાય છે, એટલે અડધો થઈ જાય છે. આને ગોલ્ડન અવર કહેવાય છે, જે પહેલો કલાક કહેવાય છે. એ આ ગોલ્ડન અવરમાં કોઈ પણ વ્યક્તિને ઇમરજન્સી સારવારમાં તકલીફ ના પહોંચે એના માટે એક યોજના છે આપણા ગુજરાત રાજ્યમાં, જે યોજના હેઠળ કોઈ પણ વ્યક્તિને એક્સિડન્ટ પછી મફતમાં સારવાર મળી શકે છે. યોજનાઓ તો ઘણી બધી હોય છે પણ એની માહિતીનો અભાવને કારણે આપણે આ યોજનાનો લાભ નથી લઈ શકતા હોતા. અને એટલે જ જો તમે જાણવા માંગતા હોય કે આપણા રાજ્યમાં એવી તો કઈ યોજના ચાલી રહી છે જેમાં એક્સિડન્ટ વિક્ટિમ્સને મફતમાં સહાય મળે છે, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આપણા ગુજરાત રાજ્યમાં જે યોજના ચાલે છે ને, જે એક્સિડન્ટ વિક્ટિમ્સને ફ્રી ઓફ કોસ્ટ સારવાર આપે છે, એની સમગ્ર માહિતી આ વિડીયોમાં છે. કોને લાભ મળી શકે છે, કેવી રીતે લાભ લેવાનો અને શું છે લાભમાં, તો યોજનાના નામથી આપણે શરૂઆત કરીશું. યોજનાનું નામ શું છે? યોજનાનું નામ છે વાહન અકસ્માત સારવાર સહાય યોજના. આ યોજના આપણા રાજ્યમાં એટલે જ શરૂ કરવામાં આવી હતી કે વાહન અકસ્માત પછી ગોલ્ડન અવરમાં કોઈ પણ વ્યક્તિને તરત સારવાર મળી રહે, જેનાથી જીવ બચી શકે એ વ્યક્તિનો. તો સૌથી પહેલાં આ યોજના હેઠળ શું મળવાપાત્ર છે? તો આ યોજના હેઠળ એક્સિડન્ટના એટલે અકસ્માતના 48 કલાક પછી સુધી સારવાર માટે થયેલા દરેક ખર્ચ 50,000 રૂપિયા સુધી આપણી રાજ્ય સરકાર ભોગવશે. હવે આ ખર્ચ ડાયગ્નોસિસ માટે થઈ ગયો, ઇમરજન્સી ટ્રીટમેન્ટ માટે થઈ ગયો, એક્સરે માટે થઈ ગયો, પાટાપિંડી કરવાની છે, ફ્રેક્ચર થયા છે, ઓપરેશન કરવાનું છે, સર્જરી કરવાની છે, એના સિવાય આઈસીયુમાં રાખવાના છે કે વેન્ટિલેટર પર રાખવાના છે, કોઈ પણ ખર્ચ જો 50,000 રૂપિયા સુધી થાય છે એક્સિડન્ટ થયાના 48 કલાક પછી સુધી, તો એ દરેક ખર્ચ હોસ્પિટલ ભોગવશે. તો હવે સવાલ એ થાય છે કે કેવા હોસ્પિટલ આ ખર્ચ ભોગવશે? ફક્ત ગવર્મેન્ટ હોસ્પિટલ કે બીજા બી? તો આપણા રાજ્યમાં સ્થિત દરેક ગવર્મેન્ટ હોસ્પિટલ, દરેક ટ્રસ્ટથી ચાલતા હોસ્પિટલ કે પછી દરેક પ્રાઇવેટ હોસ્પિટલ આ ખર્ચ ભોગવશે. બેસિકલી આપણી રાજ્ય સરકાર 50,000 રૂપિયા સુધી આપી દેશે કોઈ પણ હોસ્પિટલને અગર એક્સિડન્ટના વિક્ટિમ છે અને 48 કલાકની અંદર અંદર સારવાર કરાવે છે. તો આમાં એવું પણ છે કે એક હોસ્પિટલમાં ફેસિલિટીઝ નથી અને એ હોસ્પિટલથી દર્દીને બીજા હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવે છે, તો એ હોસ્પિટલે ખર્ચ કર્યો છે, તે વત્તા બીજા હોસ્પિટલનો ખર્ચ કર્યો છે. અગર 50,000 રૂપિયા સુધીની લિમિટમાં છે તો પછી એ બંને હોસ્પિટલ ભાગમાં ભોગવશે આ ખર્ચ, સરકાર એમને આપી દેશે આ પૈસા. તો નેક્સ્ટ સવાલ એ થાય છે કે આ યોજનાનો લાભ કોણ લઈ શકશે આપણા રાજ્યમાં? તો ગુજરાત રાજ્યની જે હદ છે ને, એ હદની અંદર કોઈ પણ એક્સિડન્ટ થાય છે એ ગુજરાત રાજ્યના રહેવાસી હોય, બીજા રાજ્યના રહેવાસી હોય કે બીજા કોઈ દેશના રહેવાસી હોય, એક્સિડન્ટ થાય છે તો એ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે. એ વ્યક્તિની નાણાકીય પરિસ્થિતિ શું છે એનો બી કોઈ મતલબ નથી. એક્સિડન્ટ થયો છે ગુજરાત રાજ્યની હદની અંદર તો 50,000 રૂપિયા સુધીની સારવાર મફતમાં થઈ જશે, ગુજરાત રાજ્ય એનો ખર્ચ ભોગવશે. બસ એટલું યાદ રાખવાનું છે કે એક્સિડન્ટ થાય એના 48 કલાકની અંદર અંદર જેટલા ખર્ચ થાય છે એ જ આ યોજના હેઠળ આવશે. પછી જો મા કાર્ડ છે, મા અમૃતમ કાર્ડ છે કે પછી આયુષ્માન ભારત યોજનાનો લાભ લઈને આગળ કોઈ આપણે ટ્રીટમેન્ટ કરાવી છે તો આપણે એનો લાભ લઈ શકીએ છીએ. હવે સવાલ એ થાય છે કે આ યોજનાનો લાભ મેળવવા શું કરવાનું? તો આપણે એટલું જ યાદ રાખવાનું છે કે આ યોજનાની શરૂઆત 2018માં એટલે જ કરી હતી કે કોઈ પણ વ્યક્તિનો એક્સિડન્ટ થાય છે તો એના પછી સારવાર માટે પૈસાનું કે ફેમિલી મેમ્બર્સની વેઇટ ના કરવી પડે, કોઈ પણ હોસ્પિટલ ફટાફટ સારવાર શરૂ કરી શકે છે. એટલે આપણે જો એક્સિડન્ટ વિક્ટિમના ફેમિલી મેમ્બર્સ છે કે રિલેટિવ છે તો આપણે એક ફોર્મ ભરવાનું રહેશે અને એ ફોર્મ ભરીને હોસ્પિટલમાં જાણ કરવાની રહેશે કે આ યોજના હેઠળ અમારે લાભ લેવો છે. આ વસ્તુ આપણે યાદ રાખવાની રહેશે એક્સિડન્ટ વિક્ટિમના પરિવારજનોએ કે પછી એમના મિત્રોએ, અને આ યોજનાનો લાભ લેવા માટેનો ફોર્મ ભરવાનો રહેશે, તો જ આ યોજનાનો લાભ આપણને મળશે. આ વિડીયોની માહિતી ખૂબ જ જરૂરી માહિતી છે. એટલી બધી ઇન્ફોર્મેશન અત્યારે બજારમાં ફરી રહી છે જેમાં કામની ઇન્ફોર્મેશન દબાઈ જતી હોય છે અને આ ઇન્ફોર્મેશન ના દબાય એની જવાબદારી તમારી ઉપર છે. માહિતી દરેક વ્યક્તિ સુધી પહોંચતી કરો. આવી માહિતી જોવી ગમે છે તો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક છે, એના ઉપર ક્લિક કરીને એક વાત કહુના વોટ્સએપ ગ્રુપમાં તમે જોઈન થઈ શકશો, જેનાથી રોજના એક વાત કહુની લિંક તમને તરત મળી જશે. અને આવી જ વિડીયોઝ જોવા માટે VTV ગુજરાતી.com જોતા રહેજો. આપણે ફરી મળીશું.